જો 5.21માં દાખલો પહોંચ્યા હતા, દોરીના એક છેડે એક પથ્થર બાંધ્યો છે 0.25 કિલોગ્રામનો, સમક્ષિતિજ સમતલમાં 1.5 મીટર ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગે 40 રિવોલ્યુશન પર મિનિટથી ઘુમાવવામાં આવે છે, દોરીમાં કેટલું તણાવ હશે? દોરીનું મહત્તમ 200 ન્યૂટન તણાવ ખમી શકે તો કેટલી ઝડપથી વધુમાં વધુ ફેરવી શકાય? એક પથ્થર છે, આ પથ્થર છે, એનો વજન આપ્યો છે, એમ આપ્યું છે આપણને દળ 0.25 કિલોગ્રામ, 0.25 કિલોગ્રામ, ઓમેગા આપ્યું છે અને ત્રિજ્યા આપી છે, આર આપી ત્રિજ્યા 1.5 મીટર, ઓમેગા 40 રિવોલ્યુશન પર મિનિટ, એટલે આપણે એને લખીએ કે 40×60 રિવોલ્યુશન પર સેકન્ડ, અને એને 2π થી ગુણી નાખી એટલે રેડિયન પ્રતિ સેકન્ડ થઈ જાય, 40×60×2π રેડિયન પ્રતિ સેકન્ડ, આટલું આપ્યું છે આપણને. હવે આપણે તણાવ પહેલા તો ગોતવાનો છે કે આ દોરીમાં કેટલું તણાવ ઉદભવે, આમાં બે બળ લાગતા હોય, તણાવ બળ એક mv² / r, v આપ્યો નથી પણ આની ઉપરથી મળી જાય, v બરાબર ઓમેગા r, ઓમેગા 40×60×2π×r એટલે 1.5, આ આપણને મળી ગયું ઓમેગા. ઓમેગા કેટલો આવે એ જોઈ લઈએ આપણે, 40×2π/60, 40×1.5 = 60, આ કેન્સલ, 2π મીટર પ્રતિ સેકન્ડ. હવે આપણે આ બે બળ સરખાવી, આ છે તણાવ બળ, T = mv² / r, તો તણાવ બળ મળી જાય mv² / r, કરી નાખ્યા એટલે 0.25 v² એટલે 2π² / r ત્રિજ્યા 1.5, એટલે આપણને તણાવ બળ મળે છે 6.57 ન્યૂટન, 6.57 ન્યૂટન, આટલું તણાવ બળ દોરીમાં ઉદભવતું હોય. હવે આપણે એમ કીધું કે જો 200 ન્યૂટન વધુમાં વધુ તણાવ ખમી શકે દોરી તો વેગ કેટલો રાખવો જોઈએ, આપણે વેગ ગોતવો છે, આપણે આવું લખ્યું T = mv² / r, અહીંયા ટી મેક્સિમમ કરી નાખો, = mv² અહીં મેક્સિમમ, એમ તો અચળ હોય આ રે અચળ હોય, વી સ્ક્વેર મેક્સિમમ ગોતવું છે, આ પદ અહીંયા લઈ લો, આ પદ અહીંયા લઈ લો, એટલે મળી જાય, જો v² મેક્સિમમ = T મેક્સિમમ×R/m, આવો આવે, v² મેક્સિમમ = T મેક્સિમમ 200 ન્યૂટન, R છે 1.5 અને m દળ 0.25, v² મેક્સિમમ મળી ગયું 1200 આવ્યું, તો વી મેક્સિમમ એટલે 1200 નું રૂટ કાઢે એટલે 34.64 મીટર પ્રતિ સેકન્ડ, તો આ રીતે 5.21માં દાખલો ગણી શકાય. પાંચ પોઈન્ટ એકવીસમાં રકમ ઇનિટ લેવાની છે,
जो महत्तम झड़प करता वधु झड़प थी झड़प आपवामां आवे दोरी एकाएक तूटे तो गतिपथ क्यों होय। आमांथी आपणे 200 आटला वेग फेरवी त्यां सुधी दोरी न तूटे, પણ આનાથી વધારે વેગથી આપણે પથ્થરને ફેરવી અને જો દોરી તૂટે તો એની ગતિપથની દિશા કહેવાની છે 5.22માં। સમજી લો કે આપણો મહત્તમ વેગ આવ્યો છે 34.64, આપણે ફેરવું 40ના વેગ, એટલે આ દોરી તૂટી જાય। આ દોરી તૂટે તો કઈ દિશામાં એ આમ ફરતો હોય પથ્થર, કઈ દિશામાં ગતિ કરે? તો વેગ હંમેશા કોઈ પણ બિંદુએ સ્પર્શકની દિશામાં હોય, આમ હોય વેગ। આ દોરી તૂટે તો સ્પર્શકની દિશામાં ગતિ કરે, એવો જવાબ આવે। સ્પર્શકની દિશામાં ગતિ કરે, એમાં ઓપ્શન છે બી, દોરી તૂટે તો પથ્થર સ્પર્શકની દિશામાં ગતિ કરશે, એટલે બી ઓપ્શન આવશે, સ્પર્શકની દિશામાં ગતિ કરે। 5.23, 5.23માં થિયરીકલ પ્રશ્ન છે। 5.23માં જે પ્રશ્ન છે એ થિયરીકલ છે। ખાલી અવકાશમાં ઘોડો ગાડીને ખેંચી અને દોડી શકતો નથી, કારણ એમાં એવું કીધું ખાલી અવકાશમાં, અહીંયા જમીન ઉપર આમ ગાડીને ખેંચી શકે ઘોડો, બરાબર છે, અહીંયાથી આમ ખેંચી શકે એમ કીધું, આમ ખેંચી શકે, કારણ કે ઘોડો આમ બળ લગાડે તો એનું પ્રત્યાઘાતી બળ મળે ઘર્ષણ બળના કારણે, કોઈ આમ બળ લગાડે આમ એટલે એને પ્રત્યાઘાતી આગળ, તો કોઈ પાછળ બળ લગાડે એટલે આમ આગળ ખેંચાય, તો એના માટે અહીંયા જમીન સાથે સંપર્ક જરૂરી છે। ખાલી અવકાશમાં જમીન સાથેનો સંપર્ક ન હોય, ખાલી અવકાશમાં ઘર્ષણ બળ ન હોય, ખાલી અવકાશમાં ઘર્ષણ બળ ન હોય એટલે પ્રતિક્રિયા બળ શક્ય નથી, વિરુદ્ધ દિશામાં જે પ્રતિક્રિયા બળ લાગે એ શક્ય નથી, પ્રતિક્રિયા બળ શક્ય નથી એટલે ઘોડો દોડી શકે ગાડીને ખેંચી શકે નહીં, એવો જવાબ આવશે। બીમાં ઝડપથી ગતિ કરતી બસ એકાએક અટકે તો મુસાફર આગળ તરફ ફેંકાય, બી, આવું તમને સમજાયું હતું, જડત્વ લાગે, કોઈ પદાર્થ ગતિ કરતો હોય ને આમ ગતિ કરતો હોય અને બ્રેક મારવામાં આવે તો એ ગતિમાં જ રહેવા માંગે એટલે આગળ તરફ ધક્કો લાગે, એકદમ સ્થિર હોય અને એકદમ ગતિમાં લઈ આવો તો પાછળ તરફ ધક્કો, એટલે જડત્વના કારણે, તો એમાં કારણ આવે જડત્વના કારણે આવું થાય। સી, ઘાસ કાપવાના મશીનને ધકેલવા કરતા ખેંચવું સહેલું પડે, કોઈ ઘાસ કાપવાનું મશીન હોય તો એને ધકેલવા કરતા ખેંચવું સહેલું પડે, એવું કીધું, કોઈ ઘાસ કાપવાનું મશીન છે, આ મશીન છે, અહીંથી આટલામાં ઘાસ કટિંગ કરવું છે એટલે બે રીતે થાય, અહીંથી આટલામાં ઘાસ કટિંગ કરવું હોય તો અહીંયા હું અહીંયા રાખું ને આમ ખેંચે જાઉં, ધક્કો મારું પાછળ તોય હાલે, અહીંયાથી આમ ખેંચે જાઉં તોય હાલે, અહીંથી આગળથી ખેંચું તોય હાલે, અને અહીંથી આમ ધક્કો મારું તોય હાલે, તો ધકેલવા કરતા ખેંચવું હેલું પડે એમ કીધું, અહીંયા ઘાસ કપાતું છે, આ બે ક્રિયામાં ખેંચવાની ક્રિયા હેલી પડે, શું કામ હોય જો આ ઘાસ કાપવાનું મશીન છે, અહીંયા આપણે ખેંચીએ એટલે બળ આમ લાગે, હવે ધક્કો મારી આ ખેંચાણ બળ છે, ખેંચાણ બળ, હવે એ જ ક્રિયા આપણે ઊંધી વિચારી કે ધક્કો મારી તો આમ બળ લાગે, ઊંધો ધક્કો લગાડ્યો આપણે, આ ક્રિયા હેલી પડે શું કામ એ જોઈ, વજન બળ આમ હોય એમજી, મશીનનું વજન બળ છે એમજી,
मशीन नु वजन बल एम जी छे बी केस वन आ खेचाण बल छे ना बे घटक लीधा આપણે f cos थीटा અને f sin थीटा थीटा કોણ લાગ્યો એટલે f cos थीटा અને f sin थीटा આવું આવ્યું અહીંયા આપણે ઘટક લેવા પડે બે ઘટક આ બળના બે ઘટક આપણે લઈ અને અહીંયા લેવા પડે આમ છે બળ અથવા આમ લઈ અહીંયા લઈ તો આલે આ બળ છે ને બે ઘટક હું લઉં છું કામ બે બળના બે ઘટક થયા એક થી એક કોસ થીટા અને એક થી એક સાઈન થીટા આ કોસ ઘટક થાય એક કોસ થીટા અને એક સાઈન થીટા હવે બે ઘટક થયા હવે અહીંયા વજન બળ જો mg છે અને આ f sin થીટા વિરુદ્ધ દિશામાં છે mg અને f sin થીટા વિરુદ્ધ દિશામાં અહીંયા mg અને f sin થીટા એક જ દિશા અહીં વજન બળમાં વધારો થયો આટલો વધી ગયો વજન બળ f sin થીટા જેટલો તમે ધક્કો માર્યો એટલે અહીંયા આટલું વજન બળ ઘટી ગયું અહીંયા પરિણામી વજન બળ તો કાની ઉપર આમ આટલું બળ લાગે છે ઉપર તરફ આટલું લાગે છે એટલે વજન બળ કેટલું છે તો કે વજન બળ છે mg - f sin થીટા અહીંયા વજન બળ કેટલું છે તો કે અહીંયા વજન બળ છે mg + f sin થીટા બેમાં ફરક છે અહીંયા વજન બળ વધી ગયું અહીંયા વજન બળ ઓછું લાગે એટલે એનો અર્થ એવો કે ખેંચવાની ક્રિયા છે એ હેલી પડે ખેંચવાની ક્રિયા હોય ઈ ઈઝી પડે ડી છે ક્વેશ્ચન ડી ક્વેશ્ચન છે ડી ક્રિકેટ મેચ ક્રિકેટર કેચ પકડવા દરમિયાન તેના હાથ પાછળ તરફ ધકેલે કોઈ પદાર્થ આમ આવે છે આમ આમ પદાર્થ આવ્યો આયો આમ હાથ કર્યા એમ હાથ કર્યા એટલે થયું શું એફ બરાબર ડીપી બાય ડીટી સમયગાળો વધ્યો સમયગાળો વધ્યો એટલે બળ ઘટ્યું આ વધારો થાય હાથ પાછળ ધકેલ એટલે આ વધારો થાય એટલે બળ ઘટે એટલે આ બળ ઘટ્યું એટલે પ્રત્યાઘાતી બળ ઘટે એટલે કેચ છૂટવાની શક્યતા છે એ ઘટી જાય તો આમાં એવો જવાબ લખવો પડે કે હાથ પાછળ તરફ ધકેલવાનું કારણ સમયગાળો ડેલ્ટા ટી વધે છે એટલે બળનું મૂલ્ય ઘટે છે બળનું મૂલ્ય ઘટે એટલે પ્રત્યાઘાતી બળ છે એ પણ ઘટે છે જેથી કેચ છૂટવાની શક્યતા ઘટી જાય છે આમાં એવો જવાબ લખવો પડે આ મશીનવાળામાં કે ભાઈ ખેંચવાની ક્રિયામાં વજન બળ ઘટે છે એટલે સરળ રીતે ધક્કો મારવાની ક્રિયામાં વજન બળ વધે છે એટલે ધક્કો મારવા કરતા ખેંચવું સહેલું પડે વધારાનું સ્વાધ્યાય છે આ જોઈ લેજો આ ચારેયમાં થિયરીકલ જવાબ લખવાના છે કઈ રીતે લખવા એ તમને સમજાવ્યા ચારે ચારની અંદર થિયરીકલ જવાબ લખી નાખવાના હવે આપણે ગણશું હવે એના પછીના લેક્ચરની અંદર વધારાનું સ્વાધ્યાય ગણશું વધારાના સ્વાધ્યાયમાં પહેલો જે દાખલો છે 5.24 એમાં એક આકૃતિ છે 0.04 કિલો દળના એક પદાર્થનો સમય સાથેનો આલેખ આપ્યો છે બે ક્રમિક અથડામણમાં સમય કેટલો છે એ ગોતવાનો છે અને આઘાતનું મૂલ્ય ગોતવાનું છે આવતા લેક્ચરમાં ગણશું એટલે ખાલી સમજાવું છું કે એમાં આવો એક આલેખ આપ્યો છે વધારાના સ્વાધ્યાયમાં પહેલા દાખલામાં આવો એક આલેખ આપ્યો છે પહેલા તો આ આલેખ કોના કોની વચ્ચે છે સમય અને સ્થાન આ સમય અને આ સ્થાન વચ્ચેનો આલેખ છે આ કઈ પ્રકારની ગતિ છે એ ખબર પડવી જોઈએ કઈ પ્રકારની ગતિ છે એ આપણને ખ્યાલ આવવો જોઈએ આ ગતિ છે એ પદાર્થ છે એ અથડાતો હોય આમ જો
અહીંયા પદાર્થ ટી વન સમયે અહીંયા છે, ટી ટુ સમયે પાછળના મૂળ સ્થાને આવે છે, વળી ટી થ્રી સમયે મહત્તમ સ્થાને જાય છે. એનો અર્થ એવો કે પદાર્થ આમ અથડાય છે. એનો અર્થ આવો થાય આમ ભટકાતો હોય પદાર્થ. ભટકાય એટલે અહીંયા આવ્યું, એનું મૂળ સ્થાન ઝીરો સમયે, વળી અહીંયા ગયો, વળી મૂળ સ્થાને આવ્યો, વળી અહીંયા ગયો, વળી મૂળ સ્થાને આવ્યો, વળી અહીંયા ગયો. આવી ક્રિયા થાય છે, અથડામણ થતું હોય, કોઈ પદાર્થ આમ ભટકાતો હોય ત્યારે આવો આલેખ આવે. એટલે આપણે એમાં ગણશું, એક બળનો આઘાત ગણવાનો છે અને બે ક્રમિક અથડામણો વચ્ચે કેટલો સમય લાગે એ ગણવાનો છે. બસ, ઓકે. નેક્સ્ટ લેક્ચરમાં એ ગણશું.